વેલકમ ફ્રેન્ડ્સ, હું ભૂમિ મહેતા, મારી જીએસટી મિત્રમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણી સાથે ફરી પાછા જીએસટી મિત્ર નિગમભાઈ શાહ ઉપસ્થિત છે. નિગમભાઈ શાહ કે જે નિષ્ણાત કરવેરા સલાહકાર છે, ધ ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસિએશન કે જે ગુજરાતની કરવેરા ક્ષેત્રની નામાંકિત સંસ્થા છે, એના તે પૂર્વ પ્રમુખ છે. 25 વર્ષથી પોતે ટેક્સ ક્ષેત્રે સેવા આપી રહ્યા છે. ભારતની દિગ્ગજ કંપનીઓ સાથે ટેક્સેશન ફેકલ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત એણે ટેક્સેશન ક્ષેત્રમાં ઘણા વક્તવ્યો પણ આપ્યા છે. તો વેલકમ નિગમભાઈ. થેન્ક યુ. નમસ્કાર. આજે આપણે સૌ નિગમભાઈ પાસેથી જીએસટી મિત્રોના પ્રશ્નોના જવાબ ફરી પાછા મેળવીશું. તો નિગમભાઈ, એક જીએસટી મિત્ર આપણને પૂછે છે કે તેઓ એક બિલ્ડર છે અને વેટ કાયદામાં લમસમ ડીલર તરીકેની જવાબદારી અદા કરે છે. જીએસટી કાયદામાં એમની જવાબદારી શું હશે? બિલકુલ, ભારતની ઇકોનોમીમાં બિલ્ડર લોબીની ઇકોનોમી પણ ઘણી આગળ પડતી છે, એટલે એ વસ્તુ પણ આપણે બહુ જ ધ્યાન દોરવા જેવું અને તે ધ્યાન રાખવા જેવું છે. જે બિલ્ડર વેલ્યુ, હમણાં જે આ પ્રશ્ન છે, પ્રશ્નમાં વેલ્યુ એડેડ ટેક્સ કાયદા નીચે બિલ્ડરને ખાસ સ્પેશિયલ અલગ પ્રોવિઝનથી એમને બેનિફિટ આપવામાં આવ્યું કે કોમ્પોઝિશનમાં જઈ શકે અને 0.6% એ વેરો ભરી શકતા હતા. વેટ કાયદામાં પણ એવી પ્રોવિઝન હતો કે એમણે સ્થાનિક ખરીદી કરવી પડે, અનરજિસ્ટર્ડ ડીલર પાસેથી ખરીદ કરે ત્યારે એમણે વેરો ભરવાનો હતો. આવા જ કંઈક પ્રોવિઝન સાથે જીએસટીમાં જો એ બિલ્ડર પોતે જવા માગતા હો તો એ બિલ્ડરને જીએસટી કાયદામાં એવું કોઈ જ પ્રોવિઝન નથી. એનું કારણ શું છે કે જીએસટી કાયદામાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન એક્ટિવિટી, પછી ચાહે કોમર્શિયલ હોય કે રેસિડેન્શિયલ હોય, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન એક્ટિવિટીને ખાસ કરીને સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં ગણવામાં આવ્યા છે. અને મેં અગાઉના પણ અમુક પ્રશ્નોમાં જવાબ આપ્યો હતો કે કોમ્પોઝિશન લમસમ ડીલર એ સર્વિસ ઇન્ડસ્ટ્રીને કોઈ પણ પ્રકારે કોમ્પોઝિશનનો લાભ મળી શકે એમ નથી. પરિણામે અત્યારે પરિસ્થિતિ એ આવશે કે જે કે બિલ્ડરોને કોમ્પોઝિશનનો લાભ લેવો હોય તો એ ડીલર કોમ્પોઝિશન નહીં લઈ શકે. એટલે આપણા જે જીએસટી મિત્રનો જવાબ છે એમાં સૌથી પહેલું કે એનો જવાબ આપતા એમ કહી શકું કે કોમ્પોઝિશનનો લાભ નહીં મળે તો શું થશે એમ. તે એ બિલ્ડરને સર્વિસ ઇન્ડસ્ટ્રી તરીકે 18% વેરો ભરવા પત્ર થવાની જવાબદારી છે. તદઉપરાંત એને જે કંઈ સ્થાનિક ખરીદીઓ કરેલી હશે એ સ્થાનિક ખરીદીઓમાં મેજોરિટી 12%, 18% એમાં એમને સર્વિસ પણ એમણે મેળવતા હશે તો સર્વિસ ઉપર પણ લાગુ પડતા દરે એમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળશે અને આઉટપુટ ટેક્સ એમણે 18% ભરવાનો રહેશે. ઘણી જગ્યાએ એવી ચર્ચા પણ સાંભળવા મળી છે કે એક જમાનામાં 0.06% જેની ઉપર વેરા તત્વ હતું અને એ હવે 18%ના વેરા તત્વોમાં આવ્યું તો શું મકાન મોંઘા થશે? મારા મતે ના. હકીકતે 0.6% ભરવા છતાં પણ એમને કોઈ પણ પ્રકારની વેરાશાખ અથવા તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળી શકતી ન હતી. આજે તમામ બિલ્ડરો કે જેઓ સર્વિસ ઇન્ડસ્ટ્રીને કારણે 18% જીએસટીમાં વેરો ભરવાની જવાબદાર છે એવા તમામ બિલ્ડરો ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ મેળવી શકશે. તો એ બાબતે તમામ બિલ્ડરોને એવી આપણા જીએસટી મિત્ર તેમજ બિલ્ડરોને પણ એવી સલાહ આપું કે એમના પોતાના સલાહકારને મળી સંપર્કમાં રહી અને પૂરેપૂરી માહિતી મેળવી અને આગળ પત્રકો ભરે. થેન્ક યુ.